વિદ્યાર્થી મિત્રો, બોર્ડ દ્વારા લેવાતી પ્રાયોગિક પરીક્ષામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું વાંસદડિયા પુનિત, વીસી ટેકનિકલ હાઈસ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે ચર્ચા કરશું પ્રયોગ નંબર 3, જે બોર્ડના એક્ઝામમાં 6 માર્કમાં આ પ્રયોગ પૂછવામાં આવે છે. તો એમાં 2 પ્રકારના પ્રયોગ આપવામાં આવતા હોય છે. અલ્ટરનેટ માં પહેલો ટાઈપ છે કાર્બનિક પદાર્થ. અમુક વિદ્યાર્થીઓ, જે 20 વિદ્યાર્થીઓની બેચ હોય તો 10 વિદ્યાર્થીઓને કાર્બનિક પદાર્થ આપવામાં આવશે અને બાકીના 10 વિદ્યાર્થીઓને ખાદ્ય પદાર્થ આપવામાં આવે છે. અને એમાં ટેસ્ટ કરી અને જો ખાદ્ય પદાર્થ હોય તો એમાં કયા પોષક ઘટકો હાજર છે તેની ટેસ્ટ કરવાની હોય છે, અને કાર્બનિક પદાર્થ આપેલ હોય તો એમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એની તપાસ કરવાની હોય છે. તો આજે આપણે કાર્બનિક પદાર્થની ચર્ચા કરશું અને એમાં કયો ક્રિયાશીલ સમૂહ જે છે, કઈ રીતે એમાં સિસ્ટેમેટિક પ્રાયોગિક કસોટીઓ કરવાની આવે છે એ વિશે આપણે વિગતે હું તમને ટેસ્ટ કરીને બતાવીશ. તો આ પ્રકારના પ્રયોગમાં સૌ પ્રથમ જે વિદ્યાર્થી હોય બરાબર, એને એક કેપ્સ્યુલમાં કાર્બનિક પદાર્થ આપી દેવામાં આવે છે. પછી એ ઘન અથવા પ્રવાહી કોઈ પણ સ્વરૂપનો હોઈ શકે. કાર્બનિક પદાર્થ છે આપણે ટેસ્ટ કરવાની હોય તો કા ઘન સ્વરૂપ હોય અથવા પ્રવાહી સ્વરૂપ હોય, વાયુ સ્વરૂપની તો ટેસ્ટ થઈ શકે નહીં. તો ધારો કે આજે મેં એક પદાર્થ આપેલો છે. તો આ પદાર્થ તમે જોઈ શકો છો કે વ્હાઈટ રંગનો છે. આમ તો રંગવિહીન કહી શકાય રસાયણ વિજ્ઞાનની ભાષામાં બરાબર. તો આ જે પદાર્થ જે છે એમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એ આપણે ચકાસવાનું છે. તો સૌ પ્રથમ આ જે પ્રયોગ હોય 6 માર્કમાં પૂછાય છે તો એનું તમારે જે ફોર્મેટ બનાવી લેવાનું, આમાં તમને માર્ગદર્શિકાનો ઉપયોગ કરવા દેવામાં આવશે. તો માર્ગદર્શિકામાં આમ વ્યવસ્થિત ફોર્મેટ નથી, પણ આપણી જે જર્નલ જે છે, જર્નલ એમાં પ્રયોગ 24, જો જૂની જર્નલ હશે તો એમાં પ્રયોગ 24 છે, ટૂંકમાં એક આ ફોર્મેટ આપેલું છે. આ ફોર્મેટ આ રીતે બનાવી લેવાનું. બરાબર, આ ફોર્મેટ જે છે એ તમે કોરું ફોર્મેટ છે એ ડ્રો કરી અને તમારી જે બુક હોય માર્ગદર્શિકા એમાં તમે રાખી શકો છો. કારણ કે આ જે જર્નલ છે પ્રાયોગિક નોંધપોથી છે એમાં આપેલું આ ફોર્મેટ છે, એટલે આવી રીતનું ફોર્મેટ તમારી માર્ગદર્શિકામાં ન હોય તો આ કોરું ફોર્મેટ છે એ તમારે તમારી જે માર્ગદર્શિકા જે છે, આપણી માર્ગદર્શિકા જેમાં એકમ આઠમાં કાર્બનિક પદાર્થની કસોટીઓ વિશેની શરૂઆત થાય છે. જો પ્રયોગ 3માં તમારે કાર્બનિક પદાર્થ આવે તો આ પેજ ઉપર એ કોરું ફોર્મેટ જે છે એ લગાવી દેવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ કસોટીઓ કરવાની છે સિસ્ટમેટિક અને કઈ રીતે લખવું. તો સૌ પ્રથમ આ જે પદાર્થ આપેલો છે એમાં અસંતૃપ્તતાની કસોટી કરવી. અસંતૃપ્તતાની કસોટી એટલે કે શું, કે એ પદાર્થમાં ડબલ બંધ હાજર છે કે નહીં, કેવી રીતે ખ્યાલ આવે. તો આ પદાર્થ જે છે એને આપણે, તમારે એક સ્પેક્યુલા લેવાની રહેશે નાની એવી ચમચી, એની મદદથી પછી એને ટેસ્ટ ટ્યુબમાં લેશું આપણે. અત્યારે મારી પાસે આ, હું ડાયરેક્ટ એને ટેસ્ટ ટ્યુબમાં એડ કરું છું. બસ થોડોક એવો પદાર્થ લીધેલો છે બરાબર, પદાર્થને ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એને દ્રાવ્ય કરવાનો. ઘન પદાર્થ હશે એટલે એને દ્રાવ્ય કરવો પડે, પ્રવાહી પદાર્થ હોય તો એને ઓગાળવાની જરૂર નથી. તો આ ઘન પદાર્થને દ્રાવ્ય કરવા માટે જો એ પાણીમાં દ્રાવ્ય થતો હોય તો પહેલા આપણે પાણી ઉમેરશું, અને જો પાણીમાં દ્રાવ્ય ન થાય તો પછી એસિટોન અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ એવા દ્રાવકો જે છે એ લેબમાં પડેલા હશે બરાબર, એ જગ્યાએથી લઈ અને ઉમેરી લેવાના, અને પદાર્થ દ્રાવ્ય થઈ જાય પછી એની આગળ ટેસ્ટ કરવાની છે. તો આ પદાર્થ જે આપેલો છે જોઈએ પાણીમાં દ્રાવ્ય થાય છે કે નથી થતું. પદાર્થ થોડોક વધારે છે એટલે હજી આપણે એમાં થોડુંક વધારે પાણી ઉમેરશું. જો પદાર્થ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. તો હવે આ દ્રાવ્ય થઈ ગયો પદાર્થ, હવે આને હું એક બીજી ટેસ્ટ ટ્યુબમાં થોડોક પદાર્થ લઈ લઉં. અને હવે આપણે આમાં ટેસ્ટ કરીએ બેયર કસોટી. આ બેયર પ્રક્રિયક છે. બેયર પ્રક્રિયક છે એ લેબમાં તૈયાર આપેલો પણ હોય, અમુક જગ્યાએ ન પણ આપેલો હોય તો તમારે જાતે બનાવવો પડે છે.
બેર કસોટી છે અસંતૃપ્તા માટે ઉપયોગમાં આવતી કસોટી છે, બેર પ્રક્રિયા કઈ રીતે બનાવાય અને એ બેર કસોટી કઈ રીતે પરફોર્મ કરવાની છે તો એ તમે માર્ગદર્શિકામાં જોશો. તો એ માર્ગદર્શિકામાં પછી જે આગળ પ્રયોગ શરૂ થાય છે એકમ 8 માં કાર્બનિક સમૂહની કસોટીઓ, એમાં પહેલી જ કસોટી આવે છે બરાબર બ્રોમિન કસોટી અને બીજી છે બેયર કસોટી. તો આમાં આપણે બેયર કસોટી છે પરફોર્મ કરવાની છે, કારણ કે બ્રોમિન જળ કસોટી છે એ લેબમાં ન થાય, કારણ કે બ્રોમિન જળ જે છે એ બનાવેલું હોય તો પણ અમુક સમયે વિદ્યાર્થીઓ જે છે એની બોટલ ખોલ બંધ કરે એટલે બ્રોમિન જે છે એ પાણીમાંથી ઉડી જાય. તો આપણે અસંતૃપ્તતાની પરખ માટે બ્રોમિન જળની કસોટીના બદલે બેયર કસોટી કરશું. જો બેયર કસોટીમાં શું કરવાનું છે, સૌ પ્રથમ તો કે આપણો જે પદાર્થ હતો એ પદાર્થને આપણે પાણીમાં ઉગાડેલો છે, હવે એમાં બેર પ્રક્રિયક ઉમેરવાનો છે. પ્રયોગશાળામાં બેર પ્રક્રિયક છે એ કઈ રીતે આપેલો હોય, તો કે અહીં મેં એક બીકરમાં તૈયાર બેર પ્રક્રિયક બનાવીને આપેલો છે. પ્રયોગશાળામાં કોઈ એવી સ્ક્વીઝ બોટલમાં પણ એમને ભરેલો હોય છે. તો બેર પ્રક્રિયક છે એ જાંબલી રંગનો હોય છે. હવે એના આપણે 1-2 ડ્રોપ્સ જે છે એ આપણા પદાર્થમાં ઉમેરશું અને કેવો કલર જોવા મળે છે તેનું અવલોકન કરશું. જો 1-2 ડ્રોપ ઉમેરીએ છીએ તો એમાં જે કેમેનોફોર જે છે ટૂંકમાં બેર પ્રક્રિયક છે એનો જાંબલી રંગ છે દૂર થતો નથી. ટેસ્ટ ટ્યુબને સારી રીતે હલાવશું અને ઓબ્ઝર્વ કરશું તો આ જાંબલી રંગ દૂર ન થાય તો શું કહી શકાય કે જે આપણો પદાર્થ જે છે આપેલો પદાર્થ એમાં અસંતૃપ્તતા જોવા મળતી નથી. જો અસંતૃપ્તતા જોવા મળે પદાર્થમાં તો જાંબલી રંગ છે એ દૂર થઈ જશે, એટલે આપેલા કાર્બનિક પદાર્થમાં અસંતૃપ્તતા ગેરહાજર છે. કઈ રીતે બેયર કસોટી આપણે પરફોર્મ કરી, તો કે પદાર્થ જે છે એ પાણીમાં ઓગળતો હોય તો પાણીમાં ઓગાડવાનો, પાણીમાં ન ઓગળતો હોય તો કોઈ અન્ય દ્રાવક એસિટોન અથવા ઓગાડવાનો. ઘન પદાર્થ હોય તો એને ઉગાડવાનો છે, પ્રવાહી પદાર્થ હોય તો સેમાય ઉગાડવાની જરૂર નથી. ત્યારબાદ એ પદાર્થ જે પાણીમાં દ્રાવ્ય થઈ ગયો હતો એટલે એમાં પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરી અને આપણે બેર પ્રક્રિયકના 1-2 ટીપા એમાં ઉમેર્યા તો આમાં જાંબલી રંગ છે દૂર થતો જોવા મળતો નથી. તો જાંબલી રંગ દૂર થતો જોવા મળતો નથી તો આપણે શું લખી શકીએ અવલોકનમાં? અવલોકનમાં એમ લખવાનું કે કેમેનોફોરનો જાંબલી રંગ દૂર થતો નથી. તો દૂર થતો નથી એટલે શું કહી શકીએ, એમાં અસંતૃપ્તતા છે એ ગેરહાજર છે. એટલે કે આપેલો આપણો જે પદાર્થ છે એમાં ક્યાંય કોઈ ડબલ બંધ રચના નથી, સિમ્પલ બંધારણ ધરાવે છે, અસંતૃપ્તતા ગેરહાજર. તો આ થઈ સૌ પ્રથમ બેયર કસોટી. દરેક પદાર્થ, તમને કોઈ પણ પદાર્થ આપેલો હોય એના માટે સૌ પહેલા આ બેયર કસોટી અસંતૃપ્તતા માટેની પરફોર્મ કરવાની હોય છે. એમાં જે રિઝલ્ટ મળે, જાંબલી રંગ દૂર થતો હોય તો એમ લખવાનું કે અસંતૃપ્તતા હાજર, જાંબલી રંગ દૂર થતો નથી તો એમ લખશું કે અસંતૃપ્તતા ગેરહાજર, એ રીતે વિધાન લખવાના હોય છે. ત્યારબાદ આવે છે હવે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ માટેની કસોટી. તો હવે જે તમને પદાર્થ આપેલો છે એમાં આપણે આલ્કોહોલ સમૂહની કસોટી કરશું. આપણો પદાર્થ છે એને આપણે ટેસ્ટ ટ્યુબમાં લેશું ફરીથી, બરાબર ઘન પદાર્થ છે એટલે એને ઓગાડશું. તો ઓગાડેલો હતો જ આપણે અહીં જોવો છો કે આમાં ઓગાડેલો જ છે, શરૂઆતથી આપણે દ્રાવણ બનાવી દીધું છે. તો એનો થોડોક જથ્થો હું ફરીથી ટેસ્ટ ટ્યુબમાં લઈ લઉં છું. અને કઈ કસોટી કરશું આલ્કોહોલ સમૂહ માટે, કે સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી. આલ્કોહોલ સમૂહ માટે પદાર્થને ઘન પદાર્થ હોય તો પાણીમાં ઓગાડી નાખવાનો, પ્રવાહી પદાર્થ હોય તો ઓગાડવાની જરૂર નથી, પદાર્થને ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે. ત્યારબાદ એમાં આપણે સેરિક એમોનિયમ નાઇટ્રેટના 1-2 ડ્રોપ્સ ઉમેરશું. તો 1-2 ટીપા ઉમેરતા આમાં જો તમને લાલ રંગ જોવા મળે, લાલ રંગ તો આલ્કોહોલ સમૂહ હાજર હોય, પણ આપણે આપેલો જે પદાર્થ છે એમાં કોઈ લાલ રંગ આવતો નથી એટલે આપેલો જે પદાર્થ છે એમાં આલ્કોહોલ સમૂહ ગેરહાજર છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આમાં લાલ રંગ તમને જોવા મળે, ઘેરો લાલ રંગ જે માર્ગદર્શિકામાં પણ આપેલી છે સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી આલ્કોહોલ સમૂહની સાબિતી માટે, તો આપણો જે પદાર્થ છે એમાં આલ્કોહોલ સમૂહ ગેરહાજર છે, કારણ કે સેરિક એમોનિયમ નાઇટ્રેટ ઉમેરતા એમાં આપણને લાલ રંગ જોવા મળતો નથી, તો આલ્કોહોલ સમૂહ ગેરહાજર. આ જે કોષ્ટક છે એમાં આપણે લખશું હવે આગળ આલ્કોહોલ સમૂહની કસોટીમાં કઈ કસોટી કરી, સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી. બરાબર, તો એમાં લાલ રંગ દ્રશ્યમાન થતો નથી એટલે આપણે બતાવશું આલ્કોહોલ સમૂહ ગેરહાજર.
જો લાલ રંગ આવતો હોય તો એમ લખવાનું કે લાલ રંગ જોવા મળે છે આલ્કોહોલ સમૂહ હાજર, પણ અહીં આલ્કોહોલ સમૂહ ગેરહાજર છે એટલે નેગેટિવમાં વિધાન લખશું. તો હવે કોઈ એક સમૂહ તો હાજર જ હશે. તો હવે આગળ આગળ વધો તો આપણો જે પદાર્થ હતો એમાં આપણને આલ્કોહોલ સમૂહ છે એ ગેરહાજર મળે છે, બરાબર? એટલે આપણે લખેલું છે કે આલ્કોહોલ સમૂહ ગેરહાજર અનુમાનમાં. હવે ત્યારબાદ આલ્કોહોલ સમૂહ નો હોય તો આગળ કયા સમૂહ માટેની કસોટી કરવી? તો કે આમાં સિસ્ટમેટિક ફોર્મેટ આપેલું જ છે. હવે આપણે જશું ફિનોલિક સમૂહની કસોટીમાં. તો ફિનોલિક સમૂહની કસોટીમાં આપણે એમાં બે કસોટીઓ માર્ગદર્શિકામાં આપવામાં આવેલી છે. માર્ગદર્શિકા તમે જોશો તો પછી જે આલ્કોહોલ સમૂહની કસોટીઓ પૂરી થઈ જાય ત્યારબાદ આપેલી છે ફિનોલિક સમૂહની કસોટીઓ. તો ફિનોલિક સમૂહની કસોટીમાં જે બે કસોટી આપેલી છે એમાં પ્રથમ કસોટી છે ફેરિક ક્લોરાઇડ કસોટી અને બીજી કસોટી છે થેલિન રંગક કસોટી. આ બંને કસોટીઓ કરી શકાય, કોઈ એક કસોટી દ્વારા પણ આપણને ચોક્કસ રિઝલ્ટ મળશે, એટલે બંને કસોટીઓ કરવાની જરૂર નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ લખાણમાં ફેરિક ક્લોરાઇડ કસોટી લખી અને એનું અવલોકન લખી અને જણાવતા હોય છે, પણ થેલિન રંગક કસોટી કરીએ તો એનો ફાયદો શું થાય હું જણાવવા માંગુ છું. એટલે આપણે થેલિન રંગક કસોટી છે ફિનોલિક સમૂહ માટે કરશું, કારણ કે આ જે ફેરિક ક્લોરાઇડ કસોટી કરવાની છે એમાં જે ફેરિક ક્લોરાઇડ બનાવવું હોય તટસ્થ ફેરિક ક્લોરાઇડ બનાવવું પડે, FeCl3 નું દ્રાવણ તટસ્થ FeCl3 બનાવવું પડે છે. જે વિદ્યાર્થીને જો વ્યવસ્થિત બનાવતા ન આવડે તો એમાં યોગ્ય રિઝલ્ટ મળતો નથી, કારણ કે લેબમાં જે ફેરિક ક્લોરાઇડ આપવામાં આવે છે એને ફક્ત પાણીમાં ઓગાળી અને એનું દ્રાવણ છે આપવામાં આવતું હોય છે. FeCl3 મૂકેલું હોય છે એનું જલીય દ્રાવણ હોય છે, બરાબર? એ પીળા રંગનું હોય છે દ્રાવણ, આછો પીળા રંગનું દ્રાવણ હોય છે. હવે એ તટસ્થનું હોય, FeCl3નું જલીય દ્રાવણ સ્વભાવે એસિડિક હોય તો એ યોગ્ય કસોટી આપે નહીં, એટલે આમાંથી આપણે આ દ્રાવણ લઈ અને એનું તટસ્થ FeCl3નું દ્રાવણ બનાવવું પડે છે. જે વિદ્યાર્થીને બનાવતા ન આવડે અથવા યોગ્ય રીતે ન બને તો એમાં પરફેક્ટ રિઝલ્ટ મળતું નથી, એટલે આપણે થેલિન કસોટી કરશું. જો FeCl3 વાળી કસોટી આવડતી હોય તો એ તમે કરી શકો છો. હવે થેલિન રંગ કસોટીમાં શું છે તો આમાં તમે વાંચી લેજો રીત જે આપેલી છે, બરાબર? હું તમને સમજાવી દઉં છું કે થેલિન રંગ કસોટીમાં આપણે જે પદાર્થ આપેલો છે આપણો પદાર્થ, એ પદાર્થને આપણે ટેસ્ટ ટ્યુબમાં લેશું. પદાર્થને લેવાનો છે, ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ, પ્રવાહી હોય તો પ્રવાહી પદાર્થ, એને ઓગાળવાની જરૂર નથી. પદાર્થ લઈ, આટલો અંદાજે પદાર્થ લેવાનો છે ચપટી એક, અને પદાર્થ લઈ અને એમાં થેલિક એનહાઇડ્રેટ જે છે એના ટુકડા ઉમેરવાના છે. થેલિક એનહાઇડ્રેટ લેબમાં જુદા જુદા વિભાગ હોય, કાર્બનિક વિભાગ, કાર્બનિકનો પ્રયોગ છે તો અકાર્બનિક હોય તો અકાર્બનિકનો વિભાગ હોય, તો આ થેલિક એનહાઇડ્રેટ છે કાર્બનિક વિભાગમાં રાખેલો હોય, એમાં કોઈ જગ્યાએ શિક્ષકે બીકરમાં ભરેલો હશે અને આવો ક્રિસ્ટલ ટાઈપનો નાના એવો ચૂનાના જે નાના નાના કટકા હોય એ રીતનો હશે, એમાં ટેગ પણ લગાડેલો હશે થેલિક એનહાઇડ્રેટ. તો આ જે થોડોક જે છે એ લઈ લેવાનો અને આમાં ઉમેરી દેવાનો, અંદાજે થેલિક એનહાઇડ્રેટ ઉમેરી દેવાનો ચપટી એ. ત્યારબાદ બંનેને મિક્સ કરી પદાર્થ અને થેલિક એનહાઇડ્રેટને મિક્સ કરવાના અને ત્યારબાદ એમાં આપણે ઉમેરશું સાંદ્ર F2SO4. વિદ્યાર્થી મિત્રો, સાંદ્ર F2SO4 છે એ કોઈ બીકરમાં અથવા કોઈ આવી બોટલમાં ભરેલું હશે, જે ખાસ કરીને પરીક્ષકો જે બેઠા હોય તેની આજુબાજુ ટ્રેમાં રાખવામાં આવે છે, કારણ કે સાંદ્ર F2SO4 છે ખૂબ હેઝાર્ડસ પદાર્થ છે, બરાબર? એટલે લેવા માટે આપણે ડ્રોપરનો ઉપયોગ કરીશું. સાંદ્ર F2SO4ને ક્યારેય એનો બીકરમાં જો ભરેલો હોય તો એને સીધો બીકર ઉપાડવાનું નથી, શરીર ઉપર પડે તો ખૂબ બળતરા થાય અને ચામડી બળી પણ જાય. તો સાંદ્ર F2SO4 છે આમાં ડ્રોપરની મદદથી આપણે ઉમેરશું. કેટલું ઉમેરવાનું છે તો કે એમાં લખેલું છે કે 2 ml જેટલું ઉમેરવાનું છે, બરાબર? થોડુંક ઉમેરીએ આપણે ડ્રોપરની મદદથી. અને આ ટેસ્ટ ટ્યુબ જે છે સાંદ્ર F2SO4 લેવા જઈએ ત્યારે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં રાખવાનું છે જેથી કરીને હાથ ઉપર પડે નહીં, બરાબર? ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં રાખી, અત્યારે તો મેં એમનો ટેસ્ટ ટ્યુબ રાખેલી હતી હાથમાં, પણ ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં રાખી અને સાંદ્ર F2SO4 કોઈ પણ સાંદ્ર પદાર્થો લઈએ ત્યારે ટેસ્ટ ટ્યુબને ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં લેવાની છે. બસ હવે આ બધાને આપણે ત્રણેય પદાર્થો મિક્સ થઈ ગયા છે થેલિન રંગ કસોટીમાં, તો એને આપણે હવે મિક્સ કરશું. 1-2 ટીપા સાંદ્ર F2SO4 લખેલું છે પણ મેં થોડુંક વધારે નાખેલું છે, જોઈએ રિઝલ્ટ શું મળે છે. હવે
ત્યારબાદ આ મિશ્રણ થઈ જાય પછી એને આપણે ગરમ કરવાનું છે. તો ગરમ કઈ રીતે કરવાનું? તો કે બર્નર ચાલુ કરી અને એની ઉપર તમારે ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબને હીટ નથી કરવાની, એક પાણી ભરેલું બીકર લેવાનું છે અને એ બીકર એની ઉપર રાખી અને ત્યારબાદ બર્નરને ગરમ કરવાનું છે. બીકર રાખ્યા બાદ આ ટેસ્ટ ટ્યુબ એમાં અંદર રાખવાનું છે. તો એ જળ ઉષ્મક બનાવવાનું છે. જળ ઉષ્મક એટલે કે આપણી પાસે જે બીકર હોય એમાં પાણી લઈ લેવાનું અને પછી એ પાણી ગરમ થાય એમાં આપણે ટેસ્ટ ટ્યુબ રાખવાની છે. એટલે ટેસ્ટ ટ્યુબ ગરમ થશે, ડાયરેક્ટ જે ટેસ્ટ ટ્યુબ છે એને હીટ કરવાની નથી. તો જળ ઉષ્મક આવી રીતે બનાવી શકાય. એમાં કોઈ ચોક્કસ પ્રકારનું કોઈ આપણી પાસે જળ ઉષ્મક માટે કોઈ લેબમાં એવી વ્યવસ્થા હોતી નથી બધી જગ્યાએ, નહીંતર એનું એક પાત્ર પણ આવતું હોય છે. તો આમાં ટેસ્ટ ટ્યુબને થોડી વખત આપણે એને ગરમ થવા દેશું. જો તમે થેલેનરંગ કસોટીમાં જોશો તો શું લખેલું છે કે કાર્બનિક સંયોજન અને થોડોક થેલિક એનહાઇડ્રેટ. તો આપણે શું કર્યું કે પહેલાં ટેસ્ટ ટ્યુબમાં આપણો પદાર્થ લીધો, ત્યારબાદ થેલિક એનહાઇડ્રેટ છે એમાં થોડોક ઉમેર્યો. બરાબર, આમાં પરફેક્ટ 0.1 ગ્રામ એવું કોઈ ચોક્કસ માપ લેવાની જરૂર હોતી નથી. અને ત્યારબાદ એમાં સાંદ્ર H2SO4ના 1-2 ટીપા કીધેલા છે, પણ આપણે થોડુંક વધારે માત્રામાં ઉમેરેલું છે. બરાબર, એમાં તમે 4-5 ટીપા સાંદ્ર H2SO4 ઉમેરી શકો. ત્યારબાદ આ કસનળીને તેલ ઉષ્મક ઉપર, તો તેલ ઉષ્મક હોય નહીં બધી જગ્યાએ, એટલે આપણે પાણીને ગરમ કરી જળ ઉષ્મક તરીકે લેશું અને એની ઉપર ટેસ્ટ ટ્યુબની 1 મિનિટ સુધી ગરમ કરશું. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ પાડવાનું છે ગરમ થઈ જાય પછી. અને પછી એને 1 મિનિટ પૂરી થઈ ગઈ છે, આપણે આપણી ટેસ્ટ ટ્યુબને જળ ઉષ્મકમાંથી બહાર કાઢી લેશું અને આ હવે જે દ્રાવણ ગરમ થઈ ગયું છે, મિશ્રણ હતું, એને આપણે શું કરશું આગળ કસોટીમાં? કે એને આપણે NaOH-વાળી જે બીકર છે એમાં રેડશું. આમાં શું ઉમેરી લીધેલું છે? તો કે NaOHને પાણીમાં ઉગાડેલું છે. ખાસ કરીને તમારી જગ્યાએ NaOH રાખેલું હશે, એમાં 4 નંબરની બોટલમાં NaOH ભરેલું છે, એમાંથી NaOH જે છે એ થોડુંક NaOH છે એ આ બીકરમાં લીધેલું છે. બીકરમાં લઈ થોડા પ્રમાણમાં એને લઈ એમાં આપણે આ જે ગરમ કરેલું જે મિશ્રણ હતું એને એમાં રેડશું અને જોઈશું. ત્યારે થેલિન કસોટી પૂર્ણ થશે અને એમાં કેવો રંગ આવશે એ આપણે ઓબ્ઝર્વ કરશું. એમાં એને મિશ્ર કરો ત્યારે જ્યારે આપણે રેડીએ છીએ પદાર્થ ત્યારે એને બીકરને હલાવવાનું નથી, સાઈડની દિવાલેથી રેડી અને એમાં આવતો આપણે કલર જે છે એને ઓબ્ઝર્વ કરવાનો છે. તો અહીં આપણે થેલિન કસોટી પૂર્ણ કરી પણ આમાં આપણને કોઈ અવલોકન મળતું નથી, કોઈ પણ પ્રકારનો ચોક્કસ રંગ જોવાનો મળતો નથી. ખાસ કરીને થેલિન કસોટીમાં કેવા રંગ આવતા હોય છે? જ્યારે આપણે આપણું મિશ્રણ જે છે એને વચમાં ઉમેરીએ છીએ ત્યારે એમાં લીલો, નારંગી, વાદળી કે જાંબલી રંગ એમાં જોવા મળતો હોવો જોઈએ, પણ આમાંથી આપણને કોઈ પણ અવલોકન જોવા મળતું નથી. જેથી આપણે શું કહી શકીએ? તો કે આપણને જે પદાર્થ આપેલો છે એમાં ફિનોલ સમૂહ ગેરહાજર છે. બરાબર, તો આ થઈ ગઈ ફિનોલિક સમૂહ માટેની કસોટી. તો આપણે જે કોષ્ટકમાં આગળ શું લખશું? થેલિન રંગ કસોટી ફિનોલિક સમૂહ માટે કઈ કસોટી કરી છે આપણે? થેલિન રંગ કસોટી. તો એમાં આપણને શું જોવા મળ્યું? તો કે કોઈ પણ પ્રકારનો રંગ દ્રશ્યમાન થતો નથી, જેથી આપણે શું લખી શકીએ અનુમાનમાં? ફિનોલિક સમૂહ ગેરહાજર. જો તમને ફિનોલ પદાર્થ આપેલો હશે તો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આમાં આપણને ચોક્કસ પ્રકારના રંગ જોવા મળશે. ફિનોલિક પદાર્થમાં ખાસ કરીને નારંગી, લાલ અને વાદળી જેવો રંગ છે એ ફિનોલિક પદાર્થ હાજર હશે તો આવશે, પણ આપને જે પદાર્થ આપેલો છે તમને એમાં ફિનોલિક સમૂહ ગેરહાજર છે, એટલે આપણે લખશું ફિનોલિક સમૂહ ગેરહાજર. હવે આગળ વધશું. ફિનોલિક સમૂહ બાદ કયા સમૂહની કસોટી કરવાની છે? તો કે કાર્બોનિલ સમૂહની કસોટી. ચાલો કાર્બોનિલ સમૂહની કસોટી કરીએ. તો માર્ગદર્શિકામાં આગળ જશું એટલે એમાં માર્ગદર્શિકાનો ઉપયોગ પણ કરવાનો આવશે. માર્ગદર્શિકામાંથી જ લખવાનું છે, આ તો જર્નલ છે, જર્નલમાંથી તો તમને માત્ર ફોર્મેટ છે એ તમારે તમારી માર્ગદર્શિકામાં લગાવી લેવાનું છે. જર્નલનો ઉપયોગ કરવામાં આવશે નહીં, એની મનાઈ હોય છે પ્રયોગમાં. તો હવે આગળ પેજ ફેરવશો ફિનોલિક સમૂહ બાદ એટલે આવશે કાર્બોનિલ સમૂહ માટેની કસોટી. કાર્બોનિલ સમૂહ માટે છે 2,4-DNP કસોટી. આલ્ડિહાઇડ અને કિટોન સમૂહ બંને સંયોજનો આપી શકતે હોય તેવી કસોટી. બરાબર, તો આમાં આપેલું છે માર્ગદર્શિકામાં કાર્બોનિલ સમૂહની કસોટી માટે કઈ કસોટી કરવાની છે? 2,4-DNP કસોટી. તમારે આ ફોર્મેટ છે બનાવી લેવાનું છે, આ કોરું રાખવાનું છે.
એની પ્રિન્ટ જે છે એ માર્ગદર્શિકામાં તમારે લગાડી દેવાની છે. કઈ કસોટી કરશું? કાર્બોનિલ સમૂહ માટે 2,4-DNP કસોટી. કઈ રીતે આ કસોટી કરવાની હોય છે? તો કે તમને જે પદાર્થ આપેલો છે એ પદાર્થને ફરીથી આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈશું. ટેસ્ટ ટ્યુબમાં લીધો તો એ પદાર્થને, અને પછી એ પદાર્થ જો ઓગળતો હોય પાણીમાં તો એને ઓગાળી નાખવાનો, તો પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, બરાબર. એટલે આમાં પદાર્થનું આપણે દ્રાવણ બનાવવાનું છે. પાણીમાં દ્રાવ્ય થતો હોય તો પાણીમાં, નહીંતર પછી આગળ જે કીધું જેમાં ઓગળતો હોય ઘન પદાર્થ હોય, એસિટોનમાં ઓગળ્યું તો એસિટોનમાં, નહીંતર સીસીએફમાં. પ્રવાહી પદાર્થ હોય તો ઓગાળવાની જરૂર નથી. હવે ત્યારબાદ એમાં 2,4-DNP ઉમેરશું. 2,4-DNP લેબમાં 2,4-DNP છે, આવા રંગનો પદાર્થ હોય છે પીળા રંગનો, અને એ લેબમાં રાખેલો હશે, બરાબર. તો એમાંથી આપણે કેટલો પદાર્થ ઉમેરવાનો છે 2,4-DNP? તો કે એના પણ 2-3 ડ્રોપ્સ જ ઉમેરવાના છે. પ્રક્રિયા થઈને તો અહીં કોઈ અવક્ષેપ મળતા નથી, માત્ર રંગ જોવા મળે છે. અવક્ષેપ એટલે પ્રક્રિયા થઈ અને નીચે કોઈ ચોક્કસ પદાર્થ છે નીચે લાલ રંગનો અથવા પીળા રંગનો બેસેલો હોવો જોઈએ. તો અહીં કોઈ અવક્ષેપ જણાતા નથી એટલે આપણે શું કહી શકીએ? તો કે કાર્બોનિલ સમૂહ ગેરહાજર. કઈ રીતે 2,4-DNP કસોટી કરવાની છે? તો કે જો ઘન પદાર્થ આપેલો હોય તો પાણીમાં ઓગળતો હોય તો પાણીમાં ઓગાળવાનું, નહીંતર કોઈ અન્ય કાર્બનિક દ્રાવકમાં ઓગાળવાનું. ઓગળી જાય ત્યારબાદ એમાં 2,4-DNP 2-3 ટીપા ઉમેરશું અને ચેક કરશું કે એમાં આપણને પીળા અથવા લાલ અવક્ષેપ જોવા મળે છે. એ કસોટી વાંચશું એટલે એમાં બધી માહિતી આપેલી છે. તો કોઈ પણ અવક્ષેપ જોવા મળતા નથી. હવે જો અવક્ષેપ જોવા ન મળે તો ઘણી વખત ગરમ પણ કરવું પડે છે. તો એને થોડીક વાર ગરમ કરીએ, ડાયરેક્ટ હીટ આપો અથવા જળ ઉષ્ણક ઉપર ગરમ કરવા મૂકેલું છે, થોડીક વાર જ ગરમ કરવાની છે. અને પછી એમાં જો અવક્ષેપ જણાય તો આપણે કહેવાનું છે કે કાર્બોનિલ સમૂહ હાજર. પણ ગરમ કરવા છતાં પણ એમાં ઉક્ષેપ જોવા મળતા નથી, જેથી આપેલ કાર્બનિક પદાર્થમાં કાર્બોનિલ સમૂહ ગેરહાજર છે. કાર્બોનિલ સમૂહ ગેરહાજર હોવો એટલે કે આલ્ડિહાઇડ અને કીટોન બંને ગેરહાજર છે. આલ્ડિહાઇડ પણ નથી અને કીટોન સમૂહ પણ નથી. તો હવે આપણે શું લખશું? તો કાર્બોનિલ સમૂહની 2,4-DNP કસોટી આપણે કરી એટલે લખશું કે કોઈ પણ રંગના, ખાસ કરીને કેવા રંગના ઉક્ષેપ મળવા જોઈએ? પીળા અથવા લાલ રંગના. તો પીળા, લાલ કે નારંગી, તો કોઈ પણ રંગના એવા ઉક્ષેપ જોવા મળતા નથી, તેથી કાર્બોનિલ સમૂહ ગેરહાજર. કાર્બોનિલ સમૂહ ગેરહાજર. હવે ત્યારબાદ આગળ આલ્ડિહાઇડ સમૂહ માટેની કસોટી કરશું. કાર્બોનિલ સમૂહ ગેરહાજર છે એટલે આલ્ડિહાઇડ એ ગેરહાજર જ હોય, બરાબર. તો આલ્ડિહાઇડ સમૂહની કસોટી માટે કઈ કસોટી કરવાની છે? ટોલેન્સ કસોટી. માર્ગદર્શિકામાં તમે જોશો તો એની જ નીચે પછી આપેલી છે કે માત્ર આલ્ડિહાઇડ સંયોજનો આપી શકતા હોય તેવી કસોટીઓ. જુદી જુદી કસોટી આપેલી છે, સ્કીપ કસોટી, ફેલિંગ કસોટી અને બેનેડિક કસોટી, ટોલેન્સ કસોટી. આ ચાર કસોટીઓ છે એ આલ્ડિહાઇડ પદાર્થો આપતા હોય છે. તો આમાંથી ખાસ કરીને ટોલેન્સ કસોટી પરફોર્મ કરવામાં આવે છે. કેમ ટોલેન્સ કસોટી, અન્ય કસોટીઓ કેમ નહીં? તો કે ટોલેન્સ કસોટી છે એ પરફેક્ટ કસોટી છે. કોઈ પણ આલ્ડિહાઇડ સમૂહ હોય, એરોમેટિક હોય કે એલિફેટિક, બધા જ વર્ગના આલ્ડિહાઇડ પદાર્થો ટોલેન્સ કસોટી આપતા હોય છે. એટલે પદાર્થ તો અનનોન છે, એમાં એરોમેટિક છે એલિફેટિક છે એ આપણે જાણતા નથી. એટલે એના માટે આપણે ડાયરેક્ટ ટોલેન્સ કસોટી કરી લઈએ તો એમાંથી કોઈ પણ પ્રકારનો આપણને જો જણાતો ન હોય, બરાબર, તો એમાંથી આપણને ખ્યાલ આવી જાય છે કે આમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર છે કે નહીં. સ્કીપ કસોટીમાં અમુક અપવાદ હોય છે, કીટોન પણ સ્કીપ કસોટી આપતા હોય છે. પછી અમુક આલ્ડિહાઇડ છે ફેલિંગ કસોટી નથી આપતા, ધારો કે એરોમેટિક, એરોમેટિક આપેલો હોય તમને પદાર્થ તો એ ફેલિંગ કસોટી નહીં આપે. એટલે ફરજિયાત આપણે ટોલેન્સ કસોટી કરીએ તો ખ્યાલ જ આવી જાય કે એમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર છે કે નહીં. તો ટોલેન્સ કસોટી કઈ રીતની કરવાની? ટોલેન્સ કસોટી માટે સૌ પ્રથમ ટોલેન્સ પ્રક્રિયા તાજો બનાવવો પડે, એ લેબમાં કોઈ પણ જગ્યાએ તમને મળશે નહીં. ટોલેન્સ પ્રક્રિયા વિદ્યાર્થીએ જાતે બનાવવાનો છે, શિક્ષકો બનાવીને આપશે નહીં, અથવા કદાચ જો બનાવેલો પણ રાખેલો હોય તો એ
ખરાબ થઈ જતો હોય છે, એટલે એને તાજો વાપરવો પડે છે, એનું ઓક્સિડેશન થઈ જતું હોય છે, સંકીર્ણ સંયોજન છે. તો કઈ રીતે ટોલરન્સ પ્રક્રિયક બનાવવો? તો કે સૌ પ્રથમ ટોલરન્સ પ્રક્રિયક બનાવવા માટે AgNO3ની જરૂર પડે. AgNO3 હંમેશા લેબમાં કથાઈ રંગના બોટલમાં જ ભરેલો હોય, એની ઉપર સૂર્યપ્રકાશની અસર થવી જોઈએ નહીં, એટલે એને કથાઈ રંગની બોટલમાં રાખવામાં આવે છે. એક જગ્યાએ AgNO3 ટેગ મારેલું હશે, કથાઈ રંગની બોટલ હશે, એમાંથી AgNO3 તમારે લઈ લેવાનું છે ટેસ્ટ. AgNO3 ને આપણે કેટલો લઈશું? તો કે ટોલરન્સ પ્રક્રિયા બનાવવો છે તો આટલું લઈ શકાય. થોડીક ટેસ્ટ ટ્યુબ જે છે, ત્યારબાદ એમાં શું ઉમેરવાનું છે? તો કે ટોલરન્સ AgNO3 લીધા બાદ એને ઓઇલનું દ્રાવણ ઉમેરવાનું છે. જે તમારી પાસે 4 નંબરની બોટલમાં જે છે એને ઓઇચ ઉમેરી શકાય. એને ઓઇચ મેં અહીં આ બીકરમાં કાઢી દીધેલો છે. તો એને ઓઇચ ઉમેરશું એટલે શું જોવા મળશે? કે એને ઓઇચ ઉમેરશું એટલે આપણને આમાં કોઈ ચોક્કસ પ્રક્રિયા થતી જોવા મળશે. તમે જોઈ શકો છો કે એને ઓઇચ ઉમેર્યો એટલે આમાં ઉક્ષેપ જોવા મળ્યા, કથાઈ રંગના, વ્હાઇટ કથાઈ જેવા. ટેસ્ટ ટ્યુબને ત્રાસી કરીને જોશો તો કથાઈ રંગના એમાં ઉક્ષેપ જોવા મળશે. કારણ કે આ નિસ્યંદિત પાણીમાં બનાવવાનું હોય છે, જો લેબમાં ટેપ વોટરમાં બનાવેલું હશે તો થોડુંક તમને એમાં ટર્બિડિટી જોવા મળશે. હવે આ અવક્ષેપ જે મળે એને ફરીથી આપણે દૂર કરી દેવાના છે, દ્રાવ્ય કરવાના છે. તો અવક્ષેપને શેમાં દ્રાવ્ય કરવાના છે? તો NH4OH જે તમારી જગ્યાએ જ એક બોટલમાં NH4OH છે ભરેલું હશે. અહીં મારી પાસે 7 નંબરની બોટલ છે, એમાં NH4OH ભરેલું છે. તો NH4OH છે આમ ઉમેરશું. કેટલું ઉમેરવાનું છે? તો કે આ ઉપક્ષેપ છે એ દૂર થઈ જવા જોઈએ અને દ્રાવણ છે એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. થોડુંક NH4OH ઉમેરી અને એને મિક્સ કરશું. હજી નીચે ઉપક્ષેપ થોડાક જોવા મળે છે તો વધારે એને જ પૂરો જ ઉમેરીએ. આપણે ટોલરન્સ કસોટી છે એ થિયરીમાં પણ આવે છે, એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ. તો આ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ બની ગયું. સંપૂર્ણ તટસ્થ ટોલરન્સ પ્રક્રિયા આ જે ઉપક્ષેપ આવેલા હતા એ સંપૂર્ણ ઓગળી ગયા. અવક્ષેપ ઓગળી જાય સંપૂર્ણ ત્યાં સુધી એમાં NH4OH ઉમેરવાનું છે. એમોનિયામય AgNO3 ટોલરન્સ પ્રક્રિયા આ તમારે જાતે બનાવવું પડે છે. ત્યારબાદ આ પ્રક્રિયકને તમારે કસોટીમાં ઉપયોગમાં લેવાનો છે. એટલે ટોલરન્સ કસોટી છે હવે કઈ રીતે કરશું? તો ટોલરન્સ પ્રક્રિયક આપણો તૈયાર છે. હવે આ ટોલરન્સ પ્રક્રિયકને કઈ રીતે આપણે આગળ ઉપયોગ કરીશું? કે આપણો જે પદાર્થ હતો એ પાણીમાં દ્રાવ્ય હતો, તો એ પદાર્થને પાણીમાં અમે ઓગાળેલો છે. હવે આ પદાર્થમાં ટોલરન્સ પ્રક્રિયા ઉમેરશું. થોડો પદાર્થ વધારે છે એટલે એને ઓછો કરી નાખીએ. હવે એમાં ટોલરન્સ પ્રક્રિયા ઉમેરશું. ટોલરન્સ પ્રક્રિયા ઉમેરેલો છે, એક સફેદ રંગ જોવા મળ્યો પણ એ કોઈ ચોક્કસ અવલોકન નથી. હવે આ મિશ્રણ કર્યા બાદ, ટોલરન્સ પ્રક્રિયકને પદાર્થમાં ઉમેરીને મિશ્રણ કર્યા બાદ આપણે ટેસ્ટ ટ્યુબને ફરીથી જળ ઉષ્મક ઉપર ગરમ કરવાનું છે. આમાં પણ જળ ઉષ્મક ઉપર 5 મિનિટ સુધી ગરમ કરવું પડશે. જે પદાર્થમાં ટોલરન્સ પ્રક્રિયા પૂરી કરી હતી 5 મિનિટ સુધી એ પદાર્થને ગરમ કરવા માટે જળ ઉષ્મક પર મૂકેલો. હવે જો ટોલરન્સ પ્રક્રિયા મળે તો આપણે જાણીએ છીએ, થિયરીમાં આવે છે કે ટોલરન્સ પ્રક્રિયા આપતો હોય આલ્ડિહાઇડ, તો એમાં ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલ ઉપર ચાંદીનું પાતળું એવું પડ જોવા મળતું હોય છે. પણ અહીં કોઈ ચાંદીનું પડ જોવા મળતું નથી, એટલે આપણો જે પદાર્થ છે એમાં આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર છે, એટલે કે આલ્ડિહાઇડ સમૂહની કસોટી આપતો નથી. એટલે આપણે જે ફોર્મેટ જે હતું એમાં આપણે શું લખશું? ટોલરન્સ કસોટી. આલ્ડિહાઇડ માટે કઈ કસોટી કરી? તો કે ટોલરન્સ કસોટી. અવલોકનમાં શું લખશું? તો કે રજત દર્પણ જોવા મળતું નથી, અથવા કસનળીની અંદરની સપાટીમાં ચાંદીનું સ્તર જોવા મળતું નથી. અનુમાનમાં શું લખશો? આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર. કાર્બોનિલ સમૂહમાં આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર છે.
આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય આપેલા પદાર્થમાં તો કેવું અવલોકન મળે એ હું તમને બતાવવા માંગુ છું. મેં જે તમને પદાર્થ આપેલો છે એમાં આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર છે, પણ આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય તો કેવું અવલોકન મળે? તો કે એ જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદરની સપાટી ઉપર ચાંદીનું લેયર જોવા મળે. હવે તમે જોઈ શકો છો કે જો ચળકતું એવું ચાંદીનું લેયર જોવા મળે છે અંદરની સપાટી ઉપર. તો આ એક મેં એવો પદાર્થ લીધેલો કે જેમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર હતો. મેં ગ્લુકોઝ લીધેલો અને ગ્લુકોઝમાં આપણે જે ટોલરન્સ કસોટી કરી એ જ કસોટી કરી. તો ગ્લુકોઝ લઈએ તો ગ્લુકોઝ છે આલ્ડિહાઇડ ગ્રુપ ધરાવે છે, એટલે ગ્લુકોઝમાં ટોલરન્સ કસોટી કરીએ તો આવી રીતનું અહીં કસનળીની અંદરની સપાટી ઉપર ચાંદીનું એવું પાતળું પડ જોવા મળે છે. અંદર જે કાળો રંગ છે એ કોઈ અન્ય પ્રક્રિયાના કારણે છે, પણ આપણું મુખ્ય અવલોકન શું છે કે ચાંદીનું પડ જોવા મળે છે. જો જોવા મળતું હોય તો આલ્ડિહાઇડ હાજર. તમને જે પદાર્થ આપેલો હતો, આપણે જે પદાર્થ લીધો એમાં આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર છે. બંને વચ્ચેના અવલોકનો તમે જોઈ શકો છો. આપણે જે પ્રેક્ટિકલ આખો પરફોર્મ કર્યો એ પદાર્થમાં આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર છે, પણ જો આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય તો કસનળીની અંદરની સપાટી ઉપર ચાંદીનું સરસ મજાનું સ્તર જોવા મળે છે. તો આવું રિઝલ્ટ મળે તો આલ્ડિહાઇડ હાજર બતાવો, આપણા પદાર્થમાં આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર છે. હવે આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર હોય તો પછી કીટોન સમૂહ માટેની કસોટી પણ કરવામાં આવે, પણ 2,4-DNP કસોટી છે એ આપણો પદાર્થ આપતો નહોતો, એટલે આલ્ડિહાઇડ પણ ગેરહાજર છે અને કીટોન સમૂહ પણ ગેરહાજર છે. તો હવે આવશે કયા સમૂહ માટેની કસોટી, લખશું કઈ રીતે? તો કે આલ્ડિહાઇડ માટે આપણે કરી છે ટોલરન્સ કસોટી. ટોલરન્સ કસોટીમાં ચળકતું ચાંદીની ધાતુનું સ્તર જોવા મળતું નથી, જેથી આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર અને કીટોન સમૂહ પણ ગેરહાજર અહીં લખશું. કેમ? તો કે જો કીટોન સમૂહ હાજર હોય તો 2,4-DNP સાથે આપણને અવક્ષેપ મળવા જોઈએ, જે આપણને મળતા નહોતા. એટલે આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર છે અને કીટોન સમૂહ પણ ગેરહાજર છે. કીટોન સમૂહની એક અન્ય કસોટી આવે છે જે આપણી બુકમાં નથી. ત્યારબાદ જોઈએ કાર્બોક્સિલ સમૂહની કસોટી. હવે બે જ સમૂહ બાકી વધ્યા છે, તો કાર્બોક્સિલ સમૂહની કસોટી કઈ રીતે કરશો? તો કે એના માટેની કસોટી છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી. એટલે ની કસોટીઓ પૂરી થાય પછી આપેલી છે કાર્બોક્સિલ સમૂહની કસોટી. તો કાર્બોક્સિલ સમૂહની કસોટીમાં 3 કસોટીઓ આપેલી છે, લિટમસ કસોટી, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી અને એસ્ટર કસોટી, જેમાંથી આપણે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી કરશું. શું કરવાનું છે? તો કે આપણો પદાર્થ જે છે એ છે, ત્યારબાદ એમાં આપણે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરશું, એને HCO3નું જલીય દ્રાવણ. લેબમાં બનાવેલું હોય છે, જો ન બનાવેલું હોય તો સોડિયમ બાયકાર્બોનેટ છે, સફેદ રંગનો પદાર્થ હોય, થોડોક પદાર્થ ટેસ્ટ ટ્યુબમાં લઈ એને પાણીમાં ઓગાળી નાખવાનો, જેથી કરીને સોડિયમ બાયકાર્બોનેટનું જલીય દ્રાવણ તૈયાર થઈ જાય. સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું છે, એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ ખૂબ વધારે માત્રામાં લેવાનું છે, ટેસ્ટ ટ્યુબમાં નીચે પડ્યો રહેવો જોઈએ. તો અહીં મેં દ્રાવણ બનાવી નાખેલું છે સોડિયમ બાયકાર્બોનેટનું, રંગવિહીન દ્રાવણ હોય છે. હવે એ દ્રાવણને આમાં ઉમેરશું અને જોઈએ શું જોવા મળે છે. જો ઉભરા નીકળતા જોવા મળે છે. તો આ ઉભરા શેના છે? CO2 વાયુના, કારણ કે આપણો જે પદાર્થ જે છે એમાં એસિડ સમૂહ હાજર છે. એસિડ સમૂહ હાજર હોય COOH ગ્રુપ, એટલે એ બે જ સાથે કસોટી આપે. સોડિયમ બાયકાર્બોનેટ પોતે બેઝિક પદાર્થ છે અને મેં જે તમને પદાર્થ આપેલો છે એ ક્રિયાશીલ સમૂહ COOH કાર્બોક્સિલિક એસિડ ધરાવે છે. તો સરસ મજાના ઝડપથી જોયું કે CO2 વાયુ છે ઉભરા સાથે બહાર નીકળે છે. બરાબર, તો શું કહી શકાય કે આપેલ કાર્બનિક પદાર્થમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર જોવા મળ્યો આપણને? COOH કાર્બોક્સિલ ગ્રુપ. તો કઈ રીતે લખવાનું છે? સમૂહની કસોટી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી, એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે આપણે કસોટી કરી. શું જોવા મળ્યું? તો કે CO2 વાયુના ઉભરા આવે છે. તો આપણે શું બતાવવાનું? કાર્બોક્સિલ સમૂહ હાજર. અને હા, લિટમસ પેપર દ્વારા પણ તમે એને ચેક કરી શકો. એસિડ હોય તો કેવા લિટમસ પેપર ઉપર અસર થશે? તો કે વાદળી રંગનું લિટમસ પેપર છે એ લાલ રંગનું બનશે. લિટમસ પેપર ઉપર પણ ચેક કરી શકાય. કસોટી ફરીથી આમાં બીજી કસોટી કરીને પણ ચેક કરી લેવાનું કે COOH સમૂહ હાજર છે ને. તો લિટમસ કસોટી કઈ રીતે કરવામાં આવે છે? તો કે આપણો જે પદાર્થ હોય એને પાણીમાં ઓગાળી નાખેલો છે,
પાણીમયનું દ્રાવણ બની ગયું છે. હવે એમાં આપણે લિટમસ પેપર છે એ એમાં અંદર બોળશું અથવા આ પદાર્થ છે એને લિટમસ પેપર ઉપર રેડશું. તો પ્રયોગશાળામાં બે જુદા જુદા રંગના લિટમસ પેપર હોય છે, એક છે વાદળી રંગનું અને બીજું લાલ રંગનું. આ વાદળી રંગનું લિટમસ પેપર છે અને આ લાલ રંગનું છે. જો એસિડ હોય તો વાદળી રંગનું લિટમસ પેપર છે એ લાલ રંગનું થશે. એ ભૂલા એટલે કે ભૂરું, ભૂરું એટલે કે વાદળી, રસાયણ વિજ્ઞાનની ભાષામાં ભૂરું લિટમસ પેપર છે એ લાલ રંગનું થાય તો આપણો જે પદાર્થ છે એમાં એસિડ સમૂહ એટલે કે COOH ગ્રુપ હાજર છે. જોઈએ આ લિટમસ પેપરને આપણે આવી રીતે કિનારી ઉપર રાખી અને વ્યવસ્થિત આમ ચેક કરશું, લિટમસ પેપર ઉપર એની અસર ચેક કરશું. તમે જોઈ શકો છો કે વાદળી રંગનું લિટમસ પેપર છે એ લાલ રંગનું બની જાય છે. એટલે એક સામાન્ય કસોટી છે એસિડ માટેની, જેના દ્વારા પણ ખ્યાલ આવી જશે. હવે લાલ રંગનું લિટમસ પેપર બોળીએ. તો એમાં કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી. લાલ રંગનું લિટમસ પેપર છે એ કલર બદલતો નથી. એટલે એસિડ છે એટલે વાદળી રંગનું લિટમસ પેપર છે એ લાલ બની જાય છે. તો આપેલ પદાર્થ છે એમાં COOH ક્રિયાશીલ સમૂહ હાજર છે. જો બે જશે તો આ લાલ રંગનું છે એ વાદળી રંગનું થઈ જશે, પણ આપેલ પદાર્થ એસિડિક છે એટલે વાદળી રંગનું લિટમસ પેપર છે એ લાલ રંગનું બની ગયેલ હતું. બસ તો હવે આપણો પદાર્થ છે એમાં COOH ગ્રુપ હાજર છે એ કન્ફર્મ થઈ જાય છે. બરાબર. અને ત્યારબાદ છેલ્લી કસોટી છે પ્રાથમિક એમિનો સમૂહ માટેની કસોટી. તો હવે આ કસોટી કરવાની જરૂર નથી, કારણ કે તમને આપેલા પદાર્થમાં કોઈ એક જ સમૂહ હાજર હોય છે. તો આપણો હાજર સમૂહ તો આપણને મળી ગયેલ છે, કાર્બોક્સિલ સમૂહ હાજર. એટલે હવે આ જે લાસ્ટ કસોટી છે એમિનો સમૂહ માટેની એ ના કરીએ તો પણ ચાલે. એમાં તમે જે કસોટી કરો એઝો રંગ કસોટી, એમાં તમારે નેગેટિવ રિઝલ્ટ બતાવી દેવાનું કે સિંદુરિયો લાલ રંગ જોવા મળતો નથી એઝો રંગ કસોટીમાં, એટલે એમિનો સમૂહ ગેરહાજર. બરાબર. તો આપેલ પદાર્થમાં આપણને કયો સમૂહ હાજર જોવા મળે છે? તો કે કાર્બોક્સિલ સમૂહ હાજર. તો એને આપણે પરિણામમાં લખશું કે આપેલ કાર્બનિક પદાર્થમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કાર્બોક્સિલ સમૂહ હાજર છે, અને કૌંસમાં દર્શાવશું એ સમૂહનું બંધારણ COOH. આનો અડધો માર્ક હોય છે મિત્રો, એક માર્ક, અને પાંચ માર્ક છે કોષ્ટકના હોય છે. કુલ છ માર્કનો પ્રેક્ટિકલ છે. કઈ રીતે માર્કનું વિતરણ હોય છે? તો કે હાજર ક્રિયાશીલ સમૂહ તમને જે મળ્યો એના બે માર્ક મળશે, અને ગેરહાજર જે બતાવ્યા એના ચાર માર્ક મળશે. બરાબર. પણ કસોટીઓ બધી લખવાની છે. જે સમૂહ હાજર મળે છે એને હાજર બતાવવાનું, બાકીના બધાને ગેરહાજર બતાવવાના. ધારો કે તમને અહીં કસોટી પેલા સમૂહમાં જ મળી જાય છે આલ્કોહોલ સમૂહમાં, અને તમે આલ્કોહોલ સમૂહ હાજર બતાવી એના કોઈ પણ કસોટી લખતા નથી, ડેશ ડેશ કરી નાખો છો, તો તમને એના પૂરા માર્ક મળશે નહીં. કારણ કે કોષ્ટક સંપૂર્ણ દોરવાનું છે. જે ક્રિયાશીલ સમૂહ હાજર છે એને હાજર બતાવવાનો છે. એક કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહ હાજર મળશે, બાકીના બધા એને કેવા બતાવવાના છે? ગેરહાજર બતાવવાના છે. આવી રીતે સંપૂર્ણ પ્રેક્ટિકલ છે તમારે પરફોર્મ કરવાનો છે. જો તમને કોઈ પણ કાર્બનિક પદાર્થ આપેલ હોય આ મેથડ દ્વારા એને ફોલો કરવાની છે. સૌ પ્રથમ આલ્કોહોલ સમૂહ, ત્યારબાદ ફિનોલ સમૂહ, ત્યારબાદ કાર્બોનિલ સમૂહની કસોટી, પછી આલ્ડિહાઇડ સમૂહ માટે ટોલરન્સ કસોટી, કાર્બોક્સિલ સમૂહ એસિડ ગ્રુપ માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી, અને પ્રાથમિક એમોનો સમૂહ માટે એઝો રંગક કસોટી. જે કસોટીમાં અવલોકન મળે એ સમૂહ હાજર છે, જેમાં અવલોકન મળતું નથી એ સમૂહ ગેરહાજર છે. તમને જેમાં અવલોકન મળતું હોય એ હાજર બતાવી અને બાકીના પછી ગેરહાજર બતાવી દેવાય. સમય બચાવવા માટે કઈ રીતે આ પ્રેક્ટિકલ કરી શકાય? કે ધારો કે તમને આલ્કોહોલ સમૂહમાં જ લાલ રંગ જોવા મળે છે તો આલ્કોહોલ સમૂહ હાજર, બાકીના બધાને શું બતાવશું? ગેરહાજર. અન્ય કસોટીઓ કરવાની પણ જરૂર પડતી નથી. પણ આપણે આપેલો પદાર્થ છે એ એસિડિક હતો એટલે છેક આયા છેલ્લે લાસ્ટમાં આપણને રિઝલ્ટ મળે છે, એટલે આપણે બધી કસોટીઓ કરવાની જરૂર પડે છે. તો આવી રીતે પ્રેક્ટિકલ છે એ પરીક્ષામાં પરફોર્મ કરવાનું હોય છે. વ્યવસ્થિત કોષ્ટક બનાવીને લખશો એટલે તમને પૂરા છ માર્ક છે એ મળશે. આમાં કોઈ લાંબુ લાંબુ લખાણ લખવાની જરૂર નથી. તો જે કાર્બનિક પદાર્થ છે એમાં સફેદ રંગનો આપણો પદાર્થ હતો, તો સફેદ રંગના કુલ કેટલા પદાર્થો આપવામાં આવે છે? લેબમાં સફેદ રંગ હોય એમાં જેમાંના બે પદાર્થ છે એ સ્વભાવે એસિડિક છે. પદાર્થનું નામ દર્શાવવાની જરૂર નથી, એમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એ કહેવાની જરૂર છે. બરાબર.
બોર્ડની યાદીમાં આપવામાં આવતા ઘન પદાર્થોમાં સફેદ રંગના કુલ ત્રણ જ પદાર્થ છે, તો એમાંના બે પદાર્થ તો એસિડિક સમૂહ વાળા છે, CHOOH, અત્યારે આપણે જે કસોટી કરી એ પ્રમાણે કસોટી આપશે, અને અન્ય એક પદાર્થ છે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ આપવામાં આવે છે. ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય છે, તો ગ્લુકોઝ જે છે એ આલ્ડિહાઇડ ગ્રુપ ધરાવે છે. એટલે સફેદ રંગના હોય એવા માત્ર ત્રણ પદાર્થો, જેમાંના બે પદાર્થોમાં CHOOH સમૂહ હાજર છે અને અન્ય એક પદાર્થમાં CHO આલ્ડિહાઇડ ગ્રુપ હાજર છે. તો જો તમને પ્રયોગમાં સફેદ રંગનો પદાર્થ આપવામાં આવે તો શું કરવું, તો કે એની સોડિયમ બાયકાર્બોનેટ સાથે આપણે જે કસોટી કરી હતી એ કસોટી કરી લેવાની. જો એમાં રિઝલ્ટ મળે તો સમજી લેવાનું કે CHOOH ગ્રુપ હાજર, અન્ય કોઈ કસોટીઓ કરવાની જરૂર રહેતી નથી, અન્ય કસોટીઓમાં બધા જ રિઝલ્ટ ગેરહાજર બતાવી અને લખી નાખી. અને ધારો કે CHOOH સમૂહ હાજર મળતો નથી તો પછી આલ્ડિહાઇડની કસોટી કરાય, એમાં આપણને ચાંદી જેવું ચળકતું સ્તર ગ્લુકોઝમાં જોવા મળશે ટોલરન્સ કસોટીમાં. એટલે આલ્ડિહાઇડ સમૂહ હાજર. સફેદ રંગના બે ત્રણ જ પદાર્થો છે, જેમાં બે પદાર્થ છે CHOOH ગ્રુપ ધરાવે છે અને અન્ય એક પદાર્થ છે ગ્લુકોઝ, એ આલ્ડિહાઇડ સમૂહ ધરાવે છે. તો ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ માટે ટોલરન્સ કસોટી કરશું એટલે આપણે એમાં ડાયરેક્ટ રિઝલ્ટ મળી જશે રજત દર્પણ, અને બાકીના જો પદાર્થો હોય તો એમાં આપણે સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઉભરા આવતા જોવા મળશે. એટલે ખ્યાલ સીધો જ આવી જાય, બીજા અન્ય કોઈ સમૂહ માટે કસોટી કરવાની જરૂર રહેતી નથી, અન્ય સમૂહોને ગેરહાજર બતાવી અને સમય પણ બચાવી શકાય છે. તો આવી રીતે આ સંપૂર્ણ પ્રયોગ છે એ પરફોર્મ કરવાનો હોય છે. વધુ પ્રેક્ટિકલ માટે આપણે પછી મળશું. થેન્ક યુ.